एमबी धोड़किया एजुकेशन फॉर एनी टाइम एनीवेयर। एमबी धोड़किया एजुकेशन चैनल में आपको हार्दिक स्वागत है। बाल मित्रों, आज आप जोशु घात अने घातांक चैप्टर नंबर 12। तो चलो जोईए घात अने घातांक कई रीते एनी गणतरी करवानी होय छे। एमनी पहला आपणे જોઈએ એમના નિયમો। તો અહીંયા 24 ની માથે 7 લખેલા છે, આને ઘાત તરીકે વંચાય, એટલે કે 24 ની 7 ઘાત આ રીતે એમને વાંચવામાં આવે છે, એટલે કે આ ઘાત કહેવાય। આ ઘાત ની અંદર બે પદ આપેલા હોય છે, આ 7 જે આપેલા છે એને ઘાતાંક કહેવામાં આવે છે, અને નીચે 24 જે આપેલા છે એ આધાર તરીકે ઓળખાય છે। आधार 24 छे, घात 7 આપેલે છે। આ આખે આખા પદને ઘાત તરીકે ઓળખવામાં આવે છે। એમને બોલવું હોય તો 24 ની 7 ઘાત એ રીતે એ પદને વાંચવામાં આવે છે। તો ચાલો જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો। તો અહીંયા આપણે ઘાત કઈ રીતે આપેલી છે એમના 5 નિયમો છે। સૌપ્રથમ છે આધાર સરખો હોય, જો આધાર સરખો હોય તો જ આ નિયમ લાગુ પડે। અહીંયા આધાર છે, આધાર તરીકે કોઈ પણ રકમ હોય, અહીંયા આપણે a લીધેલો છે, તો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત। આધાર સરખો છે, ઘાત અલગ અલગ હોય ત્યારે આધાર છે એને એક વખત લખીને ઘાત છે એમનો સરવાળો કરવાનો છે। અહીંયા m વત્તા n ઘાત, તો આધાર એક વખત લખીને બંને ઘાતના જે અંક હોય એમનો સરવાળો કરો। આ નિયમ ત્યારે જ લાગુ પડે આધાર સરખો હોય અને બંને પદની વચ્ચે ગુણાકારનો સંબંધ રહેલો હોય। બીજો નિયમ છે આધાર સરખો હોય, બંને વચ્ચે ભાગાકારનો નિયમ, એટલે કે ભાગાકાર આપેલો હોય ત્યારે શું કરવાનું એ, તો આધાર લખીને જે ઘાત આપેલી હોય અહીંયા n ઘાત છે, અહીંયા n ઘાત, તો m માઈનસ n ઘાત લખવામાં આવે છે। આધાર એક વખત લખીને બંને આધારની જે ઘાત હોય એમની બાદબાકી કરવી, બંને પદની વચ્ચે ભાગાકાર હોય ત્યારે એ બાદબાકીનો નિયમ લાગુ પડશે। ત્રીજો નિયમ છે કે ઘાતની ઘાત આપેલી હોય, અહીંયા જોઈએ આપણે તો અહીંયા a ની m ઘાત છે અને આખે આખા કૌંસની n ઘાત છે, એટલે આને ઘાતની ઘાત તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે શું કરવાનું, તો કે આધાર લખીને જે બંને ઘાત આપેલી હોય અહીંયા કોઈ પણ અંકો આપેલા હોય એમનો ગુણાકાર કરવાનો છે, એટલે કે a ની m ગુણ્યા n ઘાત, એટલે કે બંને અંકો રકમની અંદર જે હશે એમનો ગુણાકાર થશે। ત્યારબાદ ચોથો નિયમ છે a ની માઇનસ m ઘાત, જ્યારે કોઈ પદ આપેલો હોય એની માઇનસ ઘાત હોય ત્યારે શું કરવાનું તે જોઈએ। અહીંયા માઇનસ ઘાત હોય ત્યારે એમને ધન ઘાત બનાવવાની હોય છે, ત્યારે એ આખે આખા પદને એકના છેદમાં લખવું, એકના છેદમાં એની એમ ઘાત, અહીંયા ફક્ત નિશાની જે છે એ જ દૂર થશે, બાકી આધાર અને ઘાત છે એ સરખે સરખા રહેશે। એકના છેદમાં એની એમ ઘાત, એટલે આ ઘાત જે છે એ ઋણમાંથી ધન બની જશે। નિયમ નંબર 5 છે એના છેદમાં બી, અંશ અને છેદ આપેલો હોય આખા કૌંસની માઇનસ ઘાત આપી હોય ત્યારે શું કરવાનું, ત્યારે જે કૌંસની અંદર પદ આપેલો હોય એને બેસ્ટ લખી નાખવાનું છે, એટલે કે અહીંયા બી ના છેદમાં એ લખી નાખવાનું, આખા કૌંસની એમ ઘાત ઋણ ઘાત છે એ ધન ઘાત બની જાય છે, અને કૌંસની અંદર જે બંને પદ આપેલા હોય એ પદને વ્યસ્ત કરી દેવાના, એના છેદમાં બી હોય તો એ બીના છેદમાં એ એમની એમ ઘાત। આ હતા ઘાતના નિયમો। તો આ નિયમોને તમે ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરની ગણતરી કરશો તો એકદમ આસાન થઈ જશે। અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમબી ધોળકિયા એજ્યુકેશન, તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો
મારી વેબસાઇટ છે www.mbtholakiyaeducation.blogspot.com।